મેં પહેલી વાર પાસપોર્ટ કઢાવ્યો ને તો મને તો કઈ ખબર નહોતી, વર્ષો પહેલા આફ્રિકા જવાનું, જેની કથા રાખી હતી આફ્રિકામાં, એના સાળા ઘાટક ઉપર રહે. એટલે પેલા લોકો એને સોંપ્યું કે બાપુનો પાસપોર્ટ કરાવ્યો, એટલે પાસપોર્ટ એને, ત્યારે પાસપોર્ટનું રૂપ જુદું હતું, પાસપોર્ટના ઘણા પરિવર્તનો થયા, સુધારા બહુ થયા. એ વખત આ લગભગ 70-71 ની સાલની આ વાત છે, ત્યારની વાત એને કઢાવ્યું. એટલે એમાં કે તમારે જ્ઞાતિ લખવી પડે કે તમે કોણ છો. જ્ઞાતિમાં તો અમે ક્યાંય આવતા નથી, સાધુ લખ્યું. પણ હવે શું થાય કે એ સાધુમાં પછી બે લોકો બધા સમજે, એટલે એને પ્રિસ્ટ લખ્યું અંગ્રેજીમાં, પ્રિસ્ટ. પ્રિસ્ટ એટલે સાધુ. પણ હવે ક્યાં સાધુ અને ક્યાં પ્રિસ્ટ થાય, ક્યાંય મેળ ખાય? સાધુ શબ્દ તો ઈશ્વર સાંભળે તો નાચવા માંડે, સાહેબ પરમાત્મા સાધુ શબ્દ. કહી સકન શારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે અસદીન બંધ કૃપાલુ અપને ભગત ગુણ નિજ મુખ કહે શિરણાઈ વાર હિ વાર ચરણની બ્રહ્મપુર નારદ ગયે તે ધન્ય તુલસીદાસ આસ વિહાય જે હરિ રંગ રહે. તો એવો મહિમા સાધુ. પછી તો પરદેશ જવાનું હતું, પાસપોર્ટમાં તો નિયમ પ્રમાણે ચાલે, એટલે પ્રિસ્ટ લખ્યું. પણ મને ક્યાંય ફાવે નહીં, હું કોઈ ધર્મગુરુ થોડો છું, હું તો સાધુ છું. ધર્મગુરુ તો કેટલા હોય, એ બહુ સારો શબ્દ છે, ઉત્તમ છે, દરેક ધર્મના પોતપોતાનો ગુરુ. પણ સાધુ જેવો કોઈ શબ્દ નથી જગતમાં મારી દ્રષ્ટિ. તો પછી પાછો એ પાસપોર્ટ પૂરો થયો અને બીજી વખત પછી મેં એ પૃષ્ઠ કઢાવી નાખ્યું સાધુ લખી નાખ. ઓલા કે સાધુ નો અર્થ પૃષ્ઠ થાય, લખી નાખ ના તું મુખ ને યાર પૃષ્ઠ. પછી સાધુ લઈ, પછી મારે હવે કેટલું ફેર્યો તમારા આશીર્વાદ થી, એટલે પાસપોર્ટ તો કેટલું બિચાર ધીક ઝીલે, કેટલું ધીક ઝીલે, કેટલી ઝીલે. પાછો પાસપોર્ટ પૂરો થઈ ગયો. પછી છેલ્લે 10-11 વર્ષ પહેલા પાછો નવો પાસપોર્ટ કરાવ્યો, કે એમાં એ પૂછે તમારો ધંધો શું, તમે કલાકાર છો, તમે ત્યાં શું પ્રોગ્રામ આપવા જાઓ છો, ધંધો કરવા જાઓ છો, તમે ઉદ્યોગ, એમાં ધંધો પૂછે. એટલે મેં કીધું લખો ધંધો ભજન. એને કઈ ભજનમાં ખબર નહીં, હાલ્યું બાપુ હજી હાલે છે એમને, એતર ભજન કઈ ધંધો બધાને નવાઈ લાગી. આ કઈ મેં કીધું, પણ અમારો ધંધો જે છે અમે શું કરીએ, જે ધંધો એ લખ્યો અમે થોડા કઈ, અમે કઈ બીજું કઈ કરીએ. મારો કહેવાનો અર્થ એ છે કે સાધુ કોઈ વર્ણમાં નથી. તો બ્રાહ્મણ મુખમાંથી પ્રગટે આપણા ભૂદેવ દેવતાઓ, પૃથ્વીના દેવતાઓ, ઠાકોરજીના વેદ કહે છે, પુરુષ સુક્તમનો અપાઠ, બ્રાહ્મણોશ્ચ મુખમાં સિદ્ધ બાહુ રાજન્ય, હાથમાંથી સમાજનું, બેન દીકરીઓનું, સરહદનું રક્ષણ કરનારા ક્ષત્રિયો પ્રગટ થાય. આ વેદ કહે, વેદ નથી આ, વેદ એમાં ભેદ ન હોય. આપણે ત્યાં એક ભજન છે, એ તો જુદા અર્થમાં, વેદ કહે સબ ભેદ હી હૈ નહીં મિલતી કોઈ બાત ભેદન મેં, વેદ કહે સબ ભેદ હી હૈ. પણ હાથમાંથી ક્ષત્રિયો કે જે સમાજનું, ગામનું રક્ષણ કરે, દેશનું રક્ષણ કરે, અને જે ગાયોને પાળે, ખેતી કરે, વેપાર કરે, બધાનું પોષણ કરે, ભરણ પોષણ કરે, આ બધા વૈશ્યના લક્ષણો છે. એ પરમાત્માના ઉરુ ભાગમાંથી, સાથળમાંથી પ્રગટ થયા. અને સાધુ કઠિનમાં કઠિન સેવા ધર્મ કરે છે. આપણા ચરણ એટલા માટે પૂછે છે કે સેવક સમાજ, પરંતુ સાધુ ક્યાંથી પ્રગટ થયા? હવે મારે એને શું કહેવું? એટલે મેં કહ્યું કે તમે ગોત્યા કરજો શાસ્ત્રો, કે મુખમાંથી, હાથમાંથી, જાંગમાંથી અને ચરણમાંથી આ બધા વ્યવસ્થાના રૂપમાં મહત્તત્વ પ્રગટ્યું છે. સાધુ એ પરમ તત્વના હૃદયમાંથી જન્મ્યો. સાધુનું પ્રાગટ્ય ઈશ્વરના હૃદયમાંથી. અને હું જયારે ભણાવતો હતો ત્યારે મેં શરીર શાસ્ત્ર ભણાવ્યું છે. હૃદયમાં આપણા શરીરમાં બે નસો હોય, ધમની અને શીરા.
એમાં એક નસમાંથી બગડેલું લોહી વહે અને પછી બીજી માંથી હૃદયમાં જઈ અને શુદ્ધ થઈને સાધુ હૃદયથી સમાજનું બગડેલું લોહી સુધારે છે અને સમાજને સાધુ સાચું બગડેલા પાસા સુધારી નાખે અને એનું એનું રક્ત અભિસરણ કરાવે, રુધિરાભિસરણ કરાવી દે. અને આટલી સાધુનો મહિમા ગાયા પછી આ તો ઘરની જેમ બેઠા, એટલે આપણી જવાબદારી બહુ વધે. હાથ તૂટી જાય તો વાંધો નહીં આવે, પગ તૂટે તો નહીં વાંધો આવે, દાંત પડી જાય તો વાંધો નહીં આવે, આંખે ઓછું દેખાશે તો વાંધો નહીં આવે, કાને અવસ્થા પ્રમાણે હોય છે, પણ હૃદય નબળું પીળું તેથી બહુ તકલીફ. એટલે સાધુ એ હૃદય છે અને એ હૃદય નબળું ન પડવું જોઈએ સાધુ. હમણાં હું એક મહાપુરુષને મારે મળવાનું થયું એટલે એમણે મને એમ પૂછ્યું, જરાક એવી રીતે પૂછ્યું, એ તો સૌનો સ્વભાવ હોય, પોતપોતાનું કુળ જેવું હોય એવું બધા બોલે. એટલે એને મને પૂછ્યું કે થોડુંક વ્યંગમાં હતું એટલે કે કેટલી કથાઓ પૂરી થઈ ગઈ, જાણે હું તો ગુનો કરતો હોઉં, જાણે અપરાધ કરતો હોઉં, એવો એને પ્રશ્ન કર્યો. એટલે મેં પછી મનમાં જવાબ આપ્યો, એને તો ના આપ્યો, કારણ કે સાધુતા નડે છે, બીજું કંઈ નથી સાહેબ. બોલતા તો અમને બહુ આવડે છે ભાઈ, કોઈની તાકાત નથી જવાબ આપી શકે, પણ અમારી સમાધિઓ અમારી આડી આવી ઊભી રહે. એ જે ધૂપ લીધા છે ને અમે, એ બધું આડું આવે એટલે ભૂલાય નહીં, સહન જ કરવું પડે, ધીરજ જ રાખવી પડે, કારણ કે સાધુતા લાજે. તો હૃદય છે, હૃદયનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે આપણે આપણી સાધુતાનું બહુ ધ્યાન રાખવું પડે. અને આપણા છોકરાઓ રોજ રામાયણનો એકાદો દોહો પઢે, બે ત્રણ ચોપાઈઓ પાઠ કરે, ગીતાનો એકાદો શ્લોક, હનુમાન ચાલીસાનો પાઠ, કાં તો સંતવાણી ગાય, ભજન ગાય. હું હંમેશા કયા કરું કે માણસ ગમે તેટલો મોટો કલાકાર થાય, પણ ચારણના મુખમાંથી છંદ નીકળે ને એવો ઈ ન ગાઈ શકે. એને વિશેષ પ્રસાદી માતાજીની મળે, એનો જે લહેકો છે એમ એવું ન થાય. બીજા કોઈ પણ, કેટલાય ઘણા માણસો બહુ સંસ્કૃત ભણે, પણ બ્રાહ્મણના જીભે જે સંસ્કૃત શ્લોક નીકળે એનો એમ ભજન તો ગમે તે ગાય, બધાને છૂટ, પણ મારો સાધુનો છોકરો ભજન ગાય સાહેબ, એની તોલે કોઈ ના આવે. રામકથા તો બધા જ કરે, બધાને અધિકાર છે, કોઈ કોઈ પણ કરે, પણ સાધુનો, આમનુ બાપુની કથા મેં સાંભળેલી, સાધુનું બાળક રામચરણદાસ બાપુ આપણા, એની કથા બહુ જૂના કથાકાર, ઉગન અમારા હરિયાણી, પણ એ તો ફકડના વેશમાં રહેતા હતા ને, એ આ ઉગલવાણમાં કથા હતી, આખી કથામાં એ સાંભળવા બેઠા. ઉગલવાણ અહીંથી ઉગલવાણ આવે ને, આપણે માળી કોણ નામ, ઉગલવાણના માં કોણ, એટલે ઉગલવાણ નહીં, આ આપણે અહીંથી કયું ગામ, કસાણ, તો ગોદાવરી, કસાણમાં કથા હતી, કસાણ ગોદાવરીમાં, હા ગોદાવરી. એટલે સાધુ ભજન ગાય, સાધુ રામકથા કહે, એ આપણા માટે આનંદ એવા છે. તો સાધુ પરમાત્માના હૃદયમાંથી, અને તેથી હૃદયને જેમ આપણે હાંચવીએ છીએ એમ એના હૃદયમાંથી નીકળ્યા છીએ, એટલે ઈશ્વર આપણને બહુ હાંચવે છે. આપણું ધ્યાન રાખ. તમે વિચાર કરો, ગીતામાં શું કીધું, પરિત્રાણાય દેવાનામ નહીં, પરિત્રાણાય ખાલી સાધુ નામ. હું સાધુ માટે આવ્યો છું, સાધુનું પરિત્રાણ કરવા માટે હું આવ્યો છું. આવા એટલે કે આપણું ગૌરવ બહુ છે, આપણો મહિમા બહુ છે, આપણે એને સાચવી રાખીએ છીએ, રાખવું જોઈએ. એ મૂડીમાં વધારો ન થાય તો વાંધો નહીં, પણ એ મૂડી ઓછી ન થાય ભજનની, એનું ધ્યાન રાખ. અત્યારે તો હું તો એમ જ માનું છું, સમાધિમાં જે ફિક્સ ડિપોઝિટ થઈ છે ને વડ, એના એમાં જ આપણે લે, એ ફિક્સ ડિપોઝિટ તોડીએ નહીં, એટલું ધ્યાન રાખીએ. તો આવા મંડપનું સત, ભંડારાનું સત, એ બધું રોજ વધતું જશે. તો હું અહીંયા આવ્યો, મને આનંદ થયો, આપ સૌના દર્શન થયા, અને
સમાધિ થયો. મને બાપુને અને સમાધિઓને મારી મારી પાસે બહુ આવતો. તારા બાપા થાય ને, મારી પાસે બહુ આવતો. આ એક પ્રોબ્લેમ હોય મારી પાસે જ આવે, બાપુ આમ કરો ને, આખો રોટલો નહીં તો મને બટકું મળે એવું તો કરો, આવું કહેતો તારો બાપા. એનો ખાસ કઈક પ્રોબ્લેમ હશે ખબર નહીં, તો હું રાજી થાવ છું એમની સમાધિને મારા પ્રણામ અંજલિ આપ. મારા બધા જ પૂજનીય માતાઓ વડીલો આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.